गुड मॉर्निंग क्लास, धोरण 9 विषय विज्ञान चैप्टर 6 पेशीओ। હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ચેતાપેશીઓ નો આપણે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ આપણા શરીરમાં જે પણ સંવેદના તમે તડકાની અંદર નીકળો ને પગના તળિયાને ગરમી લાગે એટલે તરત જ તમે ત્યાંથી છાયામાં જતા રહ્યો। આ ઉપરાંત કોઈ પણ ગરમ વસ્તુને અડકતા હાથ છે તરત જ તે ત્યાંથી દૂર ખસી જાય, બરાબર। આ ઉપરાંત આપણી આંખમાં કંઈ પણ વસ્તુ પડેલી હોય તો તરત જ તે જે સંવેદના ઉત્પન્ન થઈ જાય। તો આવી રીતે આપણા શરીરમાં જે જલ્દી સેકન્ડના 10મા ભાગમાં તરત જ આપણું શરીર તેને રિપ્લાય આપી દે છે, તો આ પ્રકારની જે સંવેદના છે તે આપણા શરીરમાં જે ચેતાપેશી આવેલી છે તેને આપવાની છે, બરાબર। ચેતાપેશી છે તે ચેતાકોષોની બનેલી હોય છે। તમે ચેતાકોષોની એક વાર આકૃતિ જોઈ શકો છો। આપણા શરીરમાં સૌથી લાંબામાં લાંબો જે કોષ હોય છે તે ચેતાકોષ હોય છે, તેની લંબાઈ 1 મીટર સુધીની પણ હોઈ શકે છે। એમસીક્યુમાં આપણે તમારે પૂછાય છે કે શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ કયો છે, તો ચેતાકોષ, અને તે 1 મીટર સુધીની લંબાઈ પણ ધરાવતો હોઈ શકે છે। ચેતાકોષ છે તેની એક વાર તમે આકૃતિ જો, બરાબર, વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્ર આવેલું છે। કોષ કેન્દ્રની ફરતે આવેલા જે તંતુઓ છે, વાળ જેવી રચના છે, તેને શિખા તંતુઓ કહેવામાં આવે છે। ત્યારબાદ એક લાંબી નળાકાર જેવી રચના તે ચેતાકોષ સાથે જોડાયેલી હોય છે, તેને અક્ષ તંતુ કહેવામાં આવે છે। અને અક્ષ તંતુના છેડે પણ જે વાળ જેવી રચના હોય છે તેને ચેતાંતુ કહેવામાં આવે છે, ક્યાં આવે એટલે આ હતી ચેતાકોષની જે આકૃતિ। હવે બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિકાર આપવાની જે ક્ષમતા હોય છે તે બહુ જ વિશિષ્ટ હોય, બરાબર। ચેતાપેશીના જેટલા પણ ચેતાકોષો હોય કે જે ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે, તો આપણા શરીરમાં કોઈ પણ જાતની ઘટના થાય તો તેનો તરત જ રિપ્લાય આપવાની જે ક્ષમતા છે એને પ્રતિચાર ક્ષમતા કહેવામાં આવે છે, કે તરત જ આપણું શરીર તેને રિપ્લાય આપે, તો તે દરેક પ્રાણીઓની અંદર બહુ શક્તિશાળી હોય। ચેતાપેશીના કોષો ખૂબ જ ઝડપથી ઉત્તેજિત થાય અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે, બરાબર। આપણા શરીરની અંદર આવેલા જે ચેતાપેશી અને તેની અંદર આવેલા ચેતાકોષો એની અંદર ઉર્મી વેગનું વહન થાય છે। ઉર્મી વેગ એટલે એક પ્રકારના જે રાસાયણિક સંદેશા જેને વૈજ્ઞાનિક ભાષામાં અંતઃસ્ત્રાવો પણ કહેવામાં આવે છે। ચેતાકોષો દ્વારા અંતઃસ્ત્રાવો છે તે આપણો સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે। ધારો કે તમારો હાથ કોઈપણ ગરમ વસ્તુને આવે તો હાથમાં રહેલા જે ચેતાકોષો છે એ તરત જ નાના મગજને ઉર્મી વેગ એટલે કે અંતઃસ્ત્રાવો છે એ ચેતાકોષ દ્વારા સંદેશો પહોંચાડશે, અને નાનું મગજ તરત જ નિર્ણય લઈ લેશે અને હાથને આદેશ આપશે કે ત્યાંથી ખસી જાય, ખ્યાલ એટલે આ પ્રકારની આખી એક સિસ્ટમ છે તે આપણા શરીરમાં ભગવાને કરેલી છે। મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે। ચેતાપેશીના કોષો ચેતાકોષો તરીકે ઓળખાય છે। ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને ચેતારસ આવેલા હોય છે, તેમાંથી લાંબા વાળ જેવી રચના નીકળતી હોય છે કે જેને શિખા તંતુઓ કહેવામાં આવે છે, બરાબર। આપણા શરીરમાં મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ આ ત્રણે ત્રણ સંયુક્ત રીતે ચેતાપેશીનું બનેલું હોય છે, આખી આખી સિસ્ટમ અહીંયા આવેલી હોય છે, અને આનું પણ સંચાલન પણ નાનું મગજ છે તે આપણા શરીરનું અને ચેતાપેશીનું બંનેનું સંચાલન આપણા નાના મગજ દ્વારા થાય છે। ચેતાકોષની અંદર કોષ કેન્દ્ર મૂકવા આવેલું હોય છે, તેની આજુબાજુ વાળ જેવી રચના હોય તેને શિખા તંતુ કહેવાય। પ્રત્યેક ચેતાકોષમાં આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ હોય છે જેને અક્ષ તંતુ કહેવામાં આવે છે, આ જે લાંબી
નળાકાર જેવી રચનાને અક્ષતંતુ કહેવાય અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ કહેવામાં આવે છે. એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે. બરાબર, એની ચર્ચા આપણે થઈ. ચેતાકોષની આકૃતિ દરેકે ફરજિયાત દોરવાની છે. કોષ કેન્દ્રની આસપાસ જે વાળ જેવી રચના હોય છે ને શિખાતંતુ, અને નીચે લાંબી નળાકાર રચના હોય તેને અક્ષતંતુ. એટલે બે વચ્ચે તમને કન્ફ્યુઝન ન થાય એટલે આ વસ્તુ યાદ રાખજો. ઘણા બધા ચેતાતંતુઓ સંયમિત પેશી દ્વારા એકબીજા સાથે જોડાય અને એક ચેતાનું નિર્માણ કરે છે. બરાબર, તમને બધાને ખબર જ છે કે પેશી શેનાથી બને? કોષોથી. તો અહીંયા ઘણા બધા ચેતાકોષો એકબીજા સાથે જોડાઈને ચેતાપેશીનું નિર્માણ કરે છે. ચેતાતંતુમાંથી પસાર થતી સંવેદના ઉર્મી વેગ કહેવાય છે, ને આ ઉર્મી વેગ ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓના હલનચલન માટે મદદરૂપ થાય છે. મતલબ વાત છે કે ચેતાકોષમાંથી જે ઉર્મી વેગ પસાર થાય તે હકીકતમાં રાસાયણિક અંતઃસ્ત્રાવો છે, કે જેનો અંતઃસ્ત્રાવ હું જે ઉત્પન્ન છે તે જુદી જુદી ગ્રંથિઓ દ્વારા આપણા શરીરમાં થાય છે. અને આ જે અંતઃસ્ત્રાવો છે તેનું સંચાલન ચેતાપેશી દ્વારા થાય છે, કે જે આપણા શરીરને હલનચલનમાં મદદરૂપ થાય છે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન બધા સજીવોમાં પાયારૂપ છે, અને આ સંયોજન છે તે ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. બરાબર, ચેતાતંત્ર આપણા શરીરમાં છે તો ઉર્મી વેગનું વહન થઈ અને કોઈ પણ અપ્રિય પરિસ્થિતિમાંથી આપણા શરીરને બચાવવાની જે ક્ષમતા છે તે રહેલી હોય છે. ધારો કે ચેતાતંત્ર આપણા શરીરમાં ન હોય તો કોઈ પણ જાતની સંવેદના જે આપણા શરીરમાં ઉતરશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું મળ્યું કે ચેતાપેશી આપણા શરીરમાં એક એવા પ્રકારનું તંત્ર છે કે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં શરીરને ટકાવી રાખવા માટેની જે ઉર્જા છે તે પૂરી પાડે છે. બરાબર, એટલે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવાનું જે કાર્ય છે તે ચેતાપેશી દ્વારા થાય. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આના જે સ્વાધ્યાય છે એ દરેકે સેટ નોટમાં લખવાનો રહેશે.